નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આજરોજ એક GJ7X9026 નંબરનો 460 ટેમ્પામાં સરકારી સરસ્વતી સાધના સહાયની જે કન્યાઓને સાયકલની સરકાર તરફથી આપવામાં આવતી હતી મફતમાં, એ સાયકલો વેચાણ હરાજી અર્થે લઈને આવતા કણબીપાલી રોડ ઉપર આ જે આણંદ તરફના જે વ્યક્તિઓ હતા એ 407ની અંદર આ સરસ્વતી સાધના સહાયના લોગોવાળી સરકારી લોગો સ્ટીકર ચોંટાડેલી સાયકલો વ્યાજબી કિંમતે વેચી રહ્યા હતા. ત્યારે ઘોઘંબાના જાગૃત નાગરિક અને સમાજસેવક અશ્વિનભાઈ મકવાણા ઉર્ફે મિલીભાઈએ અને અન્ય સામાજિક કાર્યકરોને આ અંગેની જાણ થતાં તેઓએ તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે આ વેચાણ કરવા માટે આવેલા વેપારીઓએ જણાવ્યું હતું કે આ જે સાયકલો છે તે સરકારમાંથી હરાજી કરીને લીધેલ છે, પરંતુ આ સાયકલો ઉપર હજી પણ સરકારી લોગો હોવાથી અને સાયકલો જે છે 2015ની સાલની હતી અને શિક્ષણ વિભાગ દ્વારા આ સાયકલો અમે હરાજીથી વેચાણ રાખેલી છે અને ત્યારબાદ અમે વેચાણ કરી રહ્યા છે તેવી તેમણે બચાવમાં રજૂઆત કરી હતી. પરંતુ સામાજિક કાર્યકરોએ આ અંગે રાજગઢ પોલીસને જાણ કરતાં રાજગઢ પોલીસ દ્વારા આ વેચાણ અર્થે આવેલા જે વ્યક્તિઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી, તેમની પાસે લેખિતમાં નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. અને આ અંગે અશ્વિનભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારી લોગો સાથેની સાયકલો બજારમાં ખાનગી વ્યક્તિઓ દ્વારા વેચાણ અર્થે આવતા સરકારશ્રીને બદનામી થવાનો ડર પણ સતાવી રહ્યો છે, ત્યારે આ અંગે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે તેવું અશ્વિનભાઈએ જણાવ્યું હતું.